नमस्ते विद्यार्थी मित्रों, तमारू पहला धोरण आपणे कोर्स पूरो थई गयो छे अने हवे रिविजन चालू छे। एमां तमारे मैं तमने गया पीरियड में अहींया सुधी समझायुं हतुं सी फॉर केट सुधी, सी फॉर केट पछी डी फॉर डोर, बराबर छे। तो अहींथी आगळ आपणे ई थी समझवानुं छे, ई फॉर ईगल। एमां जुओ अगाउनी जेम ज ते मोटो ई अने नानो ई बंने आपेला छे, ई तमारे नीचे खानामां लखी लेवाना छे, बराबर छे। एवी ज रीते एफ, मोटो एफ अने नानो एफ ई तमारे नीचे खानामां आप्या छे अने तमारे आवी रीते लखी लेवाना छे, बराबर छे। तो हवे अहीं आ खानामां तमारे जो चोरस खानामां जे अक्षर आप्या छे ई तमारे शोधीने लखवाना छे, बराबर छे। अने नीचे एफ फॉर फ्लेग, तो एफ पर गोळ कर देवानो छे। सी फॉर केट, तो सी ऊपर गोळ कर देवानो छे। एफ फॉर एंट, बराबर छे। तो आ पेजी मैं तमने आगला पीरियड में समझावी दीधुं छे, बराबर। तो हवे अहींयाथी आगळ हुं तमने पेज नंबर 11 में समझावुं छुं के पहली अने बीजी बंने एबीसीडीना मूळाक्षरो छूटा पाडीने लखो, बराबर छे। तो जो ऊपर ए बी सी डी ई અને બીજી એબીસીડી પણ એબીસીડી ઈ એવી રીતે લખેલું છે, ઈ તમારે આવી રીતે છૂટું કરીને લખી નાખવાનું છે, બરોબર છે। પછી એનાથી નીચે પહેલી અને બીજી એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો લખો। તો એમાં જુઓ પહેલા ખાનામાં મોટો એ અને નાનો એ બંને લખેલા છે, એનાથી આગળ તમારે એ બી સી ડી ઈ અને એફ એવી રીતે તમારે લખવાનું છે। અને નીચે બીજી લાઇનમાં પણ એવી જ રીતે લખવાનું છે, મોટો એ, મોટો નાનો એ, પછી એવી જ રીતે બી સી ડી ઈ અને એફ આવી રીતે તમારે લખવાનું રહેશે, બરોબર છે। પછી આપેલા મૂળાક્ષરની પહેલાનો મૂળાક્ષર લખો, તો બી પહેલા એ આવે તો ઈ તમારે લખવાનો છે, પછી એફ પહેલા ઈ, પછી ડી પહેલા સી, પછી છેલ્લે સી પહેલા બી, બરોબર છે। અને એની પછી છે આપેલા મૂળાક્ષર ની પછીનો મૂળાક્ષર લખો, તો ઈ પછી એફ આવશે, બી પછી સી આવશે, એ પછી બી આવશે અને છેલ્લે ડી પછી ઈ આવશે, બરોબર છે। હવે એનાથી નીચે યોગ્ય જોડકા જોડો, તો એમાં એ ની સામે એ, બી ની સામે બી, ડી ની સામે ડી અને એફ ની સામે એફ। એના પછી એફ ની અંગ્રેજીમાં એફ લખેલો છે અને ગુજરાતીમાં લખેલું છે, તો એફ ની સામે એફ, બી ની સામે બી, ડી ની સામે ડી અને ઈ ની સામે ઈ આવી રીતે જોડી દેવાનું છે। અને છેલ્લે બંને અક્ષર અંગ્રેજીમાં જ છે, પહેલી એબીસીડીમાં અને બીજી એબીસીડીમાં, તો એમાં ઈ ની સામે ઈ, બી ની સામે બી, ડી ની સામે ડી અને ઈ ની એ ની સામે એ આવી રીતે જોડી દેવાનું છે। અને એનાથી નીચે યોગ્ય જોડકા જોડો, તો ઉપર તમારે જો ચિત્ર આપેલા છે, કીડી સોરી એન્ટ, બોલ, કેટ અને ઈગલ અને છેલ્લે ફ્લેગ, બરોબર છે। તો એના જોડકા તમારે જોડી દેવાના છે, એન્ટ ની સામે એન્ટ, પછી બોલ ની સામે બોલ, પછી કેટ ની સામે કેટ, ઈગલની સામે ઈગલ, કાઇટ અને છેલ્લે ફ્લેગ, બરોબર। તો આવી રીતે જોડી દેવાનું છે। આનાથી આગળ હું તમને આવતા પીરિયડમાં સમજાવીશ।